नमस्कार विद्यार्थी मित्रों, आज आज फरी वक्त JEE धोरण 12 मैथमेटिक्स लेने उपस्थित छो। मित्रों आज आप नियत संकलन अनियत संकलन में थोड़ा प्रश्नों जुशु। प्रश्न नंबर एक, इंटीग्रेशन dx अपॉन e^x + e^-x आखा कौंस नो वर्ग बराबर खाली जगह। तो सबसे पहला छेद में e^-x है और अपने वर्ग को e^x लिखी अने एनो लसा लेता छेद में तो छे e^x e^x e^2x + आनी जगह 1 अने आना छेद में जे e^x नी 2 घात होसे એટલે કે e^2x એ છેદ નો છેદ અંશ માં ઉપર જશે એટલે કે e^2x છેદ માં e^2x + 1 આખા કૌંસ નો સ્ક્વેર + dx। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે અચળ પદ નું વિકલન શૂન્ય થાય છે તો e^2x નહીં પરંતુ e^2x + 1 બરાબર t આદેશ લેતા આપણને મળશે e^2x નું વિકલન 2e^2x dx અને 1 નું વિકલન શૂન્ય t નું વિકલન dt। તો આ રીતે પદ હોય તો એની જગ્યાએ આપણે dt મૂકી શકીએ છીએ પરંતુ આપણી પાસે અહીંયા ગુણાકારમાં 2 નથી તો 2 વડે ગુણતા ભાગતા એટલે ભાગતા તો અહીંયા થશે 2e^2x એટલે કે એની જગ્યાએ આવશે dt અને છેદમાં આદેશ જેનો લીધો છે આપણે એનો વર્ગ એટલે કે t સ્ક્વેર। તો 1 / t સ્ક્વેર એટલે t ની માઇનસ 2 ઘાત એનું સંકલન થાય t ની માઇનસ 2 ઘાત + 1 છેદમાં માઇનસ 2 + 1 એટલે કે t ઇન્વર્સ 1 / t અને છેદમાં માઇનસ 2 + 1 એટલે કે માઇનસ 1 એની નિશાની આવશે આગળ। તો હવે t આદેશ પરથી મૂલ્ય મૂકતા માઇનસ 1 / 2 t નું મૂલ્ય છે e^2x + 1 + c। તો મિત્રો હંમેશા અગત્યની પદ્ધતિનો મુદ્દો એ છે આ પ્રશ્નમાં કે કોઈ મૂળ વિધેયને આદેશ ન લેતા મૂળ વિધેયની સાથે કઈ અચળાંક સરવાળા કે બાદબાકીમાં આપેલો હોય તો તે આખું પદ બરાબર આદેશ લેવો જેનાથી સાધન વધારે સરળ પડી શકે છે। નંબર 2, ઇન્ટિગ્રેશન dx / x * log x * log log x। તો અહીં આગળ આપણે સૌથી અંદરનું વિધેય log x બરાબર t મૂકતા હવે વિધેયની અંદર વિધેય છે તો પહેલા તો અંદરના વિધેયની શરૂઆત કરીશું આપણે log x / t log x નું વિકલન 1 / x dx t નું વિકલન dt। તો આ બધા મૂલ્યો આપણે પ્રશ્નમાં મૂકીએ તો આ is equal to જો dx / x કે આપણી પાસે છે તો આ બેની જગ્યાએ લખીશું dt। હવે log x નું મૂલ્ય છે t log log x તો log t હજી પણ વિધેયની અંદર બહુપદી વિધેય t છે તો ફરીથી બીજી વખત આદેશ લેશું આપણે કે log t બરાબર કોઈ અન્ય ચલ z તો log t નું વિકલન 1 / t dt z નું વિકલન dz આ મૂલ્યો પ્રશ્નમાં મૂકતા dt / t આપણી પાસે છે તો એની જગ્યાએ મૂકીશું dz અને log t બરાબર z તો ઇન્ટિગ્રેશન 1 / z એટલે કે log z તો log z બરાબર log mod z નું મૂલ્ય છે log t હજી પણ t પણ આપણે આદેશથી જ મેળવેલો અને ઉપયોગ કરેલો છે તો t નું મૂલ્ય મૂકતા log x તો log માનાંકમાં log કૌંસની અંદર પણ હજી log t log x + c તો વિધેયની અંદર વિધેયની અંદર વિધેય આપણે પ્રકરણ 1 સંબંધને વિધેયમાં જોઈ ગયા કે f(g)(x) એ રીતના ત્રણ વિધેયો સંયોજિત સ્વરૂપે અહીંયા દર્શાવેલા છે તો આવી રીતે જરૂર પડે એક કરતાં વધારે વખત પણ આદેશ કરી શકાય છે। નંબર 3, ઇન્ટિગ્રેશન કૌંસમાં √10x + √cotx dx નું મૂલ્ય મેળવો તો સૌપ્રથમ આ 10 અને cot ને આપણે જાણીએ છીએ મિત્રો 10 એટલે sin / cos અને cot એટલે cos / sin તો એના sin cos ના ગુણોત્તરમાં રૂપાંતર કરી અને લસા લેતા સામસામે તો √sin x / √cos x + √cos x / √sin x √sin x √sin x થશે √sin x square એટલે કે sin x એવી રીતે √cos x √cos x થશે cos square √cos x square એટલે કે ખાલી cos x
અને છેદમાં લસાઅ પ્રમાણે બને છે તો ગુણાકાર થશે √sin x / cos x જેને આપણે એક જ વર્ગમૂળમાં લખી શકીએ છીએ. હવે આપણી પાસે અંશમાં પદ છે dx ની સાથે ગુણાકારમાં sin x + cos x તો તેના પ્રત્યે આપણે એવું વિચારવું પડે કે કયા પદ લેવામાં આવે તો એનું વિકલન થાય છે sin x / cos x તો એવું પદ છે sin - cos sin નું વિકલન cos થશે અને cos નું માઇનસ sin માઇનસ માઇનસ પ્લસ થશે જેનાથી આ એક અગત્યનું સ્ટેપ બની જાય છે કે શું આદેશ લેતા આપણને અંશ અને dx ની જગ્યાએ dt મૂકી શકાય છે. તો આ રીતે આદેશ લેતા વિકલન કરતા sin નું વિકલન cos cos નું માઇનસ માઇનસ પ્લસ sin dx / dt. હવે આ વર્ગમૂળની જગ્યાએ આપણે કઈક કિંમત t ના સ્વરૂપમાં મૂકવી છે તો આ લીધેલા આદેશનું હજી આગળ સાદ રૂપ આપતા બંને બાજુ વર્ગ કરીએ તો sin x - cos x આખા કૌંસનો વર્ગ / t સ્ક્વેર. હવે આખા કૌંસના વર્ગને a - b આખા કૌંસના વર્ગ નિત્યસમ પ્રમાણે ઉકેલીએ તો sin સ્ક્વેર - 2 sin x cos x + cos સ્ક્વેર. તો પ્રથમ અને અંતિમ પદ sin સ્ક્વેર cos સ્ક્વેર નો સરવાળો નિત્યસમ મુજબ થઈ જાય છે 1. મધ્યમ પદ છે - 2 sin x cos x એ થઈ જશે sin 2x નું સૂત્ર - sin 2x / t નો વર્ગ t સ્ક્વેર. તો આમાંથી sin 2x એટલે કે 2 sin x cos x પ્રથમ તો sin 2x ને કરતા બનાવીએ એને જમણી બાજુ લઈ જઈએ તો ધન થશે t સ્ક્વેર આ સાઈડ આવે તો ઋણ થશે. તો પદ આખું બનશે sin 2x / 1 - t સ્ક્વેર. હવે sin 2x એટલે આપણે જાણીએ છીએ 2 sin x cos x તો એ 2 ને 1 - t સ્ક્વેર ના છેદમાં મૂકતા પદ મળશે આપણને sin x cos x / 1 - t સ્ક્વેર / 2. હવે આનું મૂલ્ય sin x * cos x નું મૂલ્ય આ રીતે આપણે મૂકી શકીએ છીએ તો I = ઇન્ટિગ્રેશન આ બેનો ગુણાકાર આપણે જાણીએ છીએ કે હવે આદેશ મુજબ dt છે તો dt વર્ગમૂળ ની અંદર 1 - t સ્ક્વેર / 2 છેદ નો છેદ √2 આવશે અંશમાં ઇન્ટિગ્રેશન √2 dt / √1 - t સ્ક્વેર. હવે √2 અચળ પદ છે અને બહાર લેતા આ છે 1 / √1 - t સ્ક્વેર અથવા 1 / √1 - x સ્ક્વેર. વેલ્યુ સંકલન સૂત્ર છે sin નું પ્રતિવિધેય sin ઇન્વર્સ x અહીંયા t છે તો sin ઇન્વર્સ t તો √2 sin ઇન્વર્સ t is equal to √2. હવે પ્રતિવિધેયના સૂત્ર મુજબ sin ઇન્વર્સ નું tan ઇન્વર્સ માં રૂપાંતર અહીંયા આગળ કોઈ સાદુરૂપ હવે શક્ય બનતું નથી ફક્ત t નું મૂલ્ય આપણે મૂકી શકીએ છીએ પરંતુ હજી આગળ સાદુરૂપ આપવા માટે sin ઇન્વર્સ નું tan ઇન્વર્સ માં રૂપાંતરણ ધરાવતું સૂત્ર છે tan ઇન્વર્સ જે ચલ હોય તે ચલ અંશમાં છેદમાં √1 - તે ચલનો વર્ગ + c. હવે આદેશ પરથી t ના મૂલ્ય મૂકતા √2 sin tan ઇન્વર્સ sin x - cos x જે t નું મૂલ્ય છે √1 - t સ્ક્વેર t સ્ક્વેર એટલે આ 1 - sin 2x તો 1 બાદ છેદ માઇનસ કૌંસમાં 1 - sin 2x કૌંસ ખોલતા 1 - 1 + sin 2x 1 1 કેન્સલ વર્ગમૂળમાં ફક્ત sin 2x વધે છે + c. હવે આખા આ કૌંસમાં જેટલો આખો ગુણોત્તર આપણને દેખાઈ રહ્યો છે અંશ અને છેદ એમાં તમામ પદને cos x વડે ભાગી નાખતા √2 tan ઇન્વર્સ sin / cos tan x cos / cos 1 અને છેદમાં sin 2x sin 2x એટલે 2 sin x cos x ને cos વડે ભાગતા cos cos કેન્સલ થશે અને વર્ગમૂળની અંદર cos વડે ભાગવાથી વર્ગમૂળની અંદર cos cos નો વર્ગ બની જશે તો એક એક cos x કેન્સલ થશે અને બીજો જે cos વધશે તે sin ના છેદમાં cos થઈને tan x માં રૂપાંતર થશે + c. તો આનો અંતિમ જવાબ બનશે. મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જો ઇન્ટિગ્રેશન sin 2x cos 3x dx / a cos x + b cos 5x હોય તો આ જે મૂલ્યો છે એને b ના એનો સરવાળો કેટલો થશે તો સૌથી પહેલા આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપીએ આ એક સૂત્ર જેવું દેખાય છે તો આ મોટા ખૂણાને
આગળ ગોઠવીએ નાના ખૂણાને પાછળ ગોઠવીએ તો CS હવે આગળ બે મૂકી દેવામાં આવે તો શું CS કેટલું સૂત્ર છે S - S નું તો બે વડે ગુણતા ભાગતા 1/2 ઇન્ટિગ્રેશન 2 cos 3x sin 2x dx is equal to 1/2 ઇન્ટિગ્રેશન S - S આપણે જોઈ ગયા મિત્રો S - S માં પ્રથમ S માં બે ખૂણાઓનો સરવાળો 3x 2x 5x અને પાછળના S માં બે ખૂણાઓની બાદબાકી 3x - 2x એટલે કે સિંગલ x હવે 1/2 sin નું સંકલન છે - cos તો - cos 5x પણ x સાથે 5 ગુણાયેલું હોવાથી 5 આવશે છેદમાં તે જ રીતે માઇનસ ની માઇનસ નિશાની સાઈન નું સંકલન માઇનસ કોસ એક્સ પ્લસ સી હવે કૌંસ ખોલી નાખીએ તો 1/2 ઇન્ટુ 1/5 થશે અહીંયા માઇનસ 1/10 માઇનસ નિશાની હોવાથી કોસ 5x માઇનસ માઇનસ પ્લસ 1/2 અહીંયા પણ ગુણા છે 1/2 કોસ એક્સ પ્લસ સી હવે આ જવાબને ગોઠવતા જમણી બાજુ મુજબ ગોઠવીએ તો કોસ એક્સ પહેલા છે તો આપણે આને પહેલા લખીશું 1/2 કોસ એક્સ માઇનસ 1/10 કોસ 5x પ્લસ સી હવે આ જે જવાબ આવ્યો એ જવાબને આપેલા પ્રશ્નની જમણી બાજુ સાથે સરખાવતા એની જગ્યાએ છે 1/2 is equal to 1/2 b ની જગ્યાએ છે અહીંયા પ્લસ અહીંયા માઇનસ તો b is equal to માઇનસ 1/10 બે નો સરવાળો માંગ્યો છે તો બે નો સરવાળો 1/2 માઇનસ 1/10 10 લસાઅ લેતા 4/10 બે બે કેન્સલ થવાથી થશે 2/5 ત્યારબાદ નંબર 5 ઇન્ટિગ્રેશન x માઇનસ 2 છેદમાં x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 5 dx નું મૂલ્ય શું કેટલું તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો ઉદાહરણ અવયવીકરણ ન કરતા અવયવ કરવાથી એના અવયવ પડતા નથી કારણ કે અહીંયા પ્લસ નિશાની છે અને 5 ના અવયવ નથી પડતા કારણ કે 5 એ એક અવિભાજ્ય સંખ્યા છે પ્રાઇમ નંબર્સ તો 5 ના જો એક બે જ અવયવ પડે 5 અને 1 જેનો સરવાળો થવો જોઈએ 4 જે શક્ય નથી તો અવયવ આના પડતા નથી તો બીજી રીતે વિચારીએ આપણું સૂત્ર હતું ઇન્ટિગ્રેશન f' ઓફ x અપોન f ઓફ x dx બરાબર log mod f ઓફ x મૂળ વિધેય છેદમાં હોય એનું વિકલિત અંશમાં આપેલું હોય તો સીધે સીધું એનું સૂત્ર બને છે log mod f ઓફ x તો આપણે જોઈ શકીએ છીએ કે જો છેદના પદનું ખાલી સ્વતંત્ર રીતે વિકલન કરીએ તો x સ્ક્વેર નું થાય 2x માઇનસ 4x નું થાય માઇનસ 4 અને આનું શૂન્ય તો 2x માઇનસ 4 હવે બે કોમન કાઢીએ તો આવી રીતે x માઇનસ 2 અંશમાં મળે છે તો સીધે સીધું છેદમાં આપેલા દ્વિઘાત બહુપદી વિધેયને આદેશ લેતા x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 5 બરાબર t હવે એનું બંને બાજુ વિકલન કરીએ તો 2x માઇનસ 4x નું માઇનસ 4 5 5 નું શૂન્ય dx બરાબર d હવે બે બે બંને માંથી કોમન કાઢી લેતા 2 ઇન્ટુ કૌંસમાં x માઇનસ 2 dx ઇક્વલ ટુ dt આપણી પાસે અહીંયા x માઇનસ 2 છે એની સાથે બે ગુણાયેલો નથી તો બે ને મોકલતા સામે x માઇનસ 2 dx ઇક્વલ ટુ dt અપોન 2 I is equal to integration આપેલો પ્રશ્ન x માઇનસ 2 છેદમાં x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 5 dx માં હવે આદેશ અને એના પરથી તારેલા મૂલ્ય મૂકતા ઇન્ટિગ્રેશન આપેલો ગુણાકાર છે dt by 2 એટલે કે dt by 2 અહીંયા મૂકી છે અને આ આખો આપણે આદેશ લીધો છે t 1/2 બાદ લાવી દઈએ તો ઇન્ટિગ્રેશન dt upon t એટલે કે log mod t પ્લસ c હવે t નું મૂલ્ય મૂકીએ તો 1/2 log માના આંકમાં x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 5 માના પૂરો પ્લસ c હવે આપણે લઘુગુણકના નિયમો જાણીએ છીએ કે log ની આગળ જે પણ અંક આપવામાં આવ્યો હોય એ લઘુગુણકની અંદર રહેલા પદની ઘાત સ્વરૂપે લખી શકાય છે અથવા એનાથી ઉલટું કે લઘુગુણકના પદની અંદર જે પણ પદની ઘાત હશે એ આગળ આવશે અને લઘુગુણકની આગળ સહગુણકના સ્થાને એને લખાતું હોય છે તો અહીંયા 1/2 ને આપણે અંદર મોકલીએ તો log માના
by आखा ने one by two घात करते one by two घात इतने पर पर पदनो वर्गमो तो आपने अजय पर मैंने साथी रहते लगी सकती है कि log अंदर तो विदय x square minus 4x plus 5 आखो वर्गमूल one by two में लेते plus c तो मित्रों आगे कितना प्रश्नों बुझकेट अने JEE परीक्षा में पूछाता हुए थे शुरुआत में आपने जो साची दिशा एक बार पकड़ी लेता हुए थे तो पची एनो जवाब ग्रहण के चार स्टेप में आवी जतो हुए थे पर क्या आदेश लेवा में सौथी सामान्य भूल थाई छे मोटा भागे तो आदेश लीधा बाद विकलन करवा में मूल्य मूकवा में भूल थाई छे आपने प्रश्न नंबर 3 में जो के आदेश तो ले लीधो परंतु आ छेद में sin x * cos x छे એનો મૂલ્ય કેવી રીતે મળે તો આ રીતે સાદુરૂપ કરી અને એવા મૂલ્ય પરથી પહોંચી શકાય છે તો આ રીતે એને યોગ્ય રીતે યોગ્ય રીતની પસંદગી સૂત્રની પસંદગીના આધારે આપણે સમય મર્યાદાની અંદર આ JEE ના પ્રશ્નો સોલ્વ કરી શકીએ છીએ તો